આ બધા કસાયેલા માણસો છે, એમને કહેવાની જરૂરત નથી, પરંતુ નીચેથી આવે તો પછી એને સ્વીકારવાની પણ આપણી સંમતિ હોવી જોઈએ. કારણ કે એટલા માટે કે આપણી સામેનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય બહુ મોટું લક્ષ્ય છે, યાદ રાખજો. વિધાનસભામાં બહુમતી મેળવીને સરકાર બનાવવા માટેનું માત્ર લક્ષ્ય નથી ગુજરાતની પાસે, ગુજરાતે દ્રષ્ટિ આપવી છે, ગુજરાતે નેતૃત્વ આપવું છે, અને એના માટે કેળી ચીંધવી છે આખા હિન્દુસ્તાન. અને ત્યારે આવશ્યક છે, અનિવાર્ય છે કે આ ગુજરાતની ધરતી ઉપર કોંગ્રેસનું અને કોંગ્રેસની વિચારધારાનું નેતૃત્વ આવે. ત્યારે એના માટે સંયમ રાખી, એના માટે ધગશ રાખી, અને એના માટે મનમાં પ્રાણ રાખીએ. નવી પેઢીને તો ખબર જ નથી કે કોંગ્રેસનું શાસન એ શું વસ્તુ છે. અને ત્યારે એ સંજોગોમાં આપણે સૌએ એક ચિત્ત થઈને એક જ લક્ષ્ય, હાઈકમાન્ડ જેને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી નિર્વહન કરે, અને માનીને ચાલે કે એ પણ પ્રામાણિકતાથી એનું નિર્વહન કરશે. પરંતુ જ્યારે નિર્ણય થઈ ગયા પછી આજે ફાટફૂટ કરવા માટે, આજે પણ પેપરમાં અમે વાંચ્યું છે, બીજી પાર્ટીના માણસો જે આપણી વચ્ચે ફાટફૂટ પડાવવા આવે છે, ત્યારે આપણે કહેવું પડશે, ગુરદાસજી કા ભી ધ્યાન રખના હોગા, કે 5 સે 15 સાલ ગુજરાત કી ધરતી પર લોગ મરતે રહે હૈ, ઇનકે વિકાસ કો અવરુદ્ધ કર દિયા ગયા હૈ, ઓર અબ તુમ આયે હો ચુનાવ લડને કે વક્ત, ઓર તબ તુમ ટિકટ માંગ રહે હો હમસે. ઓર યાદ રખો કે હમારા જો સોફ્ટ ટાર્ગેટ બનેગા દૂસરી પાર્ટીઓ કા, और कोई नहीं, सबसे अधिक अगर बनेगा तो वो दलित बनेगा, माइनॉरिटी बनेगा और ओबीसी. तब उनको समझाना होगा, उनका सानिध्य अधिक से अधिक प्राप्त करना होगा. भरत सिंह भाई ने बापू साहेब ने मारी करबद्ध प्रार्थना छे कि अबे समय घणो ओछो छे, त्यारे ग्रुप बंदी करी, केटला ग्रुप ना मानसो लीडरो ने कही करी, આજની આ બેઠક છે બહુ મોટી ગંભીર બાબત છે. અભિનંદન આપું છું કે આ એક ખૂબ સારો પ્રયત્ન આજે આપણે કર્યો છે, ગુજરાત કોંગ્રેસને એના ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે. પરંતુ યાદ રાખો, આ ચૂંટણી એકમાત્ર ગુજરાતની ચૂંટણી નથી, આખા હિન્દુસ્તાનનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ એક પણ કાર્યકર્તા કોઈ પણ જાતની એવી બાબત ન કરે કે જેના કારણે કોંગ્રેસના ભવિષ્ય અને દેશના ભવિષ્ય પર ક્યાંક ઝાંખપ લાગે, ક્યાંક એના પર આડ આવે. ઈશ્વર આપણને સૌને સત્ય ક્યારેક સંઘર્ષ કરે. એક પોતળી પહેરેલા માણસે આખા હિન્દુસ્તાનમાં સંઘર્ષ કર્યો, એનું પરિણામ આવી શક્યું છે. ત્યારે આજે આ જ અહીંયા સંકલ્પબદ્ધ થઈને આપણે બેઠા છીએ, ત્યારે મને આશા છે, સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ, જ્યાં કર્મ કરો ત્યાં સિદ્ધિઓની પ્રાપ્તિ હંમેશા થતી હોય છે. એના માટે સંકલ્પ કરો. ગીતામાં કહ્યું છે તેમ સંકલ્પમય જીવન, અને એના માટે આજે સંકલ્પબદ્ધ થવા માટે આપણે ભેગા થઈએ છીએ. ઈશ્વર આપણા સૌને શક્તિ આપો કે આપણે સૌ જેના માટે હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે, પ્રાણ ત્યારા નેતાઓએ પોતાના બલિદાન આપ્યા છે, એના માટે સંઘર્ષ કરવા માટે, સત્તા માટે નહીં પરંતુ એ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે કે જેના માટે દેશને એક નવી કંડાર પર આપણે લઈ જવું છે, ત્યારે આજે સંકલ્પબદ્ધ થઈએ. ઈશ્વર આપણા સૌનું કલ્યાણ કરે, શક્તિ અર્પે કે આવે એ સંઘર્ષોની સામે રહીએ અને એ સંઘર્ષો અને ઝંઝાવાતમાંથી આગળ વધીને વિજયની પ્રાપ્તિ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. ઈશાદભાઈએ કહ્યું એ મુજબ